विद्यार्थी मित्रों, विभाग बी नी अंदर 13 माथी 9 प्रश्न आपने पूछाई जाए। आपणे 13-13 प्रश्नोनुं अहींया सोल्यूशन आपी रह्या छीए तमने। आपणो 13मो प्रश्न छे, भारतना प्रसिद्ध विद्याधाम तरीके वाराणसीनो परिचय आपो। आपणे बे गुणमां पूछाय तो आपणे 4 કે 5 મુદ્દાઓ લખવાના હોય તો આ વારાણસી છે એ વિદ્યાધામ છે, અને વારાણસી છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું, અને એ વિદ્યાપીઠનું નામ પણ તમે જો એક બીજું ચિત્ર મેં બાજુ મૂક્યું છે, વારાણસી વિદ્યાપીઠ છે ને એ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, કાશીની અંદર આવેલી આ વિદ્યાપીઠ જે પ્રાચીન સમયની અંદર એટલે કે અહીંયા આપણે ઈસવીસન પૂર્વે 7મી સદીમાં જે કાર્યરત હતી, ખાસ યાદ રાખશું 7મી સદીમાં કાર્યરત એવી વિદ્યાપીઠ એટલે વારાણસી અને કાશી વિદ્યાપીઠનો અહીં ઉલ્લેખ કરેલો છે। તો આ વિદ્યાધામની અંદર સૌથી પહેલા આપણે કીવર્ડની વાત કરીએ તો આપણે ખાસ યાદ રાખશું ઈસવીસન 7મા સૈકામાં એ આપણું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું। આ કીવર્ડ્સ પહેલો કે ભાઈ 7મી સદીમાં વારાણસી વિદ્યાપીઠ કાર્યરત હતી, એક્ટિવ હતી, ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હતા। ઉપનિષદ કાળમાં એ હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે ઓળખાતું, ઉપનિષદ કાળની અંદર હિન્દુ ધર્મનું કેન્દ્ર હતું વારાણસી, એ ઉપનિષદ કાળનું હિન્દુ ધર્મનું કેન્દ્ર એટલે કે હિન્દુઓ આ વિદ્યાપીઠની અંદર મોટાભાગે હિન્દુના વિદ્યાર્થીઓ ભણતા એટલે એમનું વિદ્યાધામનું પ્રસિદ્ધ કેન્દ્ર પણ ગણાય છે। કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો એટલે ખાસ યાદ રાખવું, ભગવાન બુદ્ધે એમના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે કાશી વારાણસીની પસંદગી કરી હતી। અજાતશત્રુ એ ત્યાંના રાજા હતા અને વેદવ્યાસ પણ અહીંયા આશ્રમમાં રોકાયા હતા, તેમજ મહાન તત્વજ્ઞાની એવા શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય પણ મેં એને કીધા, એના નૂતન સિદ્ધાંતો અહીંયા મૂક્યા હતા। પુષ્ટિ માર્ગના પ્રવર્તક એવા વલ્ભાચાર્યના વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત બન્યા હતા, અને સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ, યાદ રાખશું સારનાથનો મઠ, આ આપણા મહત્વના કીવર્ડ્સ। હવે એકને જોઈએ, સૌથી પહેલો આપણો પ્રશ્ન છે તો કે ભાઈ ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે વારાણસીનો પરિચય આપો। તો પહેલો મુદ્દો આપણો છે કે ભાઈ ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં આ ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું, કોણ? વારાણસી, 7મી સદીની વાત કરું છું। હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે એટલે કે હિન્દુ મોટાભાગે હિન્દુઓના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ અર્થે જતા એટલે હિન્દુ ધર્મનું કેન્દ્ર ગણાતું। ત્યાંના રાજા, કાશીના રાજા એટલે અજાતશત્રુ એક મહાન વ્યક્તિ હતા, વિદ્યાના પ્રેમી હતા એટલે એને કાશી વિદ્યાપીઠને વધુમાં વધુ પ્રોત્સાહન આપ્યું, તેનો નિભાવ ખર્ચ પણ આપતા અને એમાં સુધારા વધારવા માટે સૂચન કરતા એટલે મહાન વ્યક્તિ તરીકે અજાતશત્રુને યાદ રાખશું। ભગવાન બુદ્ધે હવે આ વિદ્યાધામ કેમ બન્યું? આમ તો એ વારાણસી છે શિક્ષણ નગરી કરતા યાત્રાધામ તરીકે વધારે ફેમસ થયું, કારણ કે ત્યાં આવેલા મહાન વ્યક્તિઓની એક યાદી બનાવીએ તો સૌથી પહેલા હું વાત કરું તો મહર્ષિ વેદવ્યાસ, કે એમને ત્યાં પોતાની વારાણસીની અંદર વ્યાસ સંહિતા એને ત્યાં લખી દી એટલે મહર્ષિ વ્યાસના કારણે વારાણસી ફેમસ થયું। નંબર 2 ઉપર ત્યાં ભગવાન બુદ્ધે પોતાનો ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો એટલે 2 નંબર ઉપર ભગવાન બુદ્ધે પણ વારાણસીનો વારાણસીના સ્થાન તરીકે ઉપયોગ કર્યો। નંબર 3 તો કે શંકરાચાર્યએ પોતાની ભક્તિ ગીતો અથવા તો શંકરાચાર્યએ પોતાના ભાષ્યોની રચના એ પણ વારાણસીમાં કરી। નંબર 4 ચૈતન્ય મહાપ્રભુએ પણ વારાણસીની પસંદગી કરી પોતાના ભક્તિ ગીતો લખવા માટે। નંબર 6 જે વૈષ્ણવ ધર્મના પ્રવર્તક એવા વલ્ભાચાર્યએ પણ વારાણસીની જ પસંદગી કરી હતી સ્થળ તરીકે પોતાના પુષ્ટિ માર્ગના પ્રચાર માટે, અને સમ્રાટ અશોક પણ અહીંયા વારાણસીની અંદર જ એને પ્રસિદ્ધ સારનાથનો મઠ બનાવ્યો એટલે કે અહીંયા કેટલા બધા મહાન વ્યક્તિઓ એવા એના કારણે આ વિદ્યાધામને બદલે યાત્રાધામ તરીકે વધારે ફેમસ છે। આપણે પ્રશ્નની અંદર પણ ઉલ્લેખ કરવાનો કે વિદ્યાધામ કરતાં યાત્રાધામ તરીકે વધુ ફેમસ છે, કારણ એક કે ત્યાંના ખુદના રાજકુમારો એ તક્ષશિલામાં અને નાલંદામાં ભણતા, તો સ્વાભાવિક છે કે તે શિક્ષણની દ્રષ્ટિએ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક યાત્રાધામની દ્રષ્ટિએ વધારે પ્રખ્યાત હતું। અહીંયા પ્રશ્ન નંબર 34 આપણો પૂર્ણ થાય છે।